ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કાળઝાળ તાપ પડતો હોવાથી જનજીવન ઉપર પણ અસર થઈ છે ત્યારે ગરમીનો પારો 43 ડિગ્રીથી વધવાની શક્યતાને પગલે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની કડક આગાહી હવામાન વિભાગે આપી છે. બપોરે ખુલ્લા તડકામાં નહીં જવાની ચેતવણી ઉપરાંત વધુમાં વધુ પાણી પીવાની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ત્યારે હીટવેવની આગાહી ધરાવતા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ જિલ્લામાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર સીએચસી અને પીએચસીમાં સનસ્ટ્રોકના કેસ ન નોંધાયા હોવાનું આરોગ્ય સૂત્રો પાસેથી જાણવા પણ મળ્યું છે. નમસ્કાર, હું ડૉક્ટર નિલેશ આર સરવૈયા, સરકારી આયુર્વેદ દવાખાનું લિયામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અને આજરોજ અહીંયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં ફરજ બજાવું છું. અને ખાસ મારે આપને એ જણાવવાનું કે હવે ધીમે ધીમે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે તાપમાન ખૂબ વધી રહ્યું છે, એટલે બીજા બધા જિલ્લાઓ કરતાં સુરેન્દ્રનગરમાં આપણે હીટ સ્ટ્રોક એટલે કે ગરમી વધવાને કારણે માણસોમાં વધારે પડતું હીટસ્ટ્રોકના લક્ષણો જોવા મળે છે. તો ખાસ દરેક જનતાને નમ્ર વિનંતી કે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. જેમ કે પહેલાં તો ખાસ બધાને એ જ સૂચના કે ભાઈ અત્યારે જેમ જેમ ગરમી વધે છે એમ આપણે બહાર જવાનું ટાળીએ. એમાં પણ ખાસ જે સગર્ભા બહેનો છે, નાના બાળકો છે, વૃદ્ધો છે, એમણે ખાસ બહાર જવાનું ટાળવું જોઈએ. હવે હીટસ્ટ્રોકના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે કે જેના કારણે આપણને ખબર પડે, તો એમાં વધારે પડતો પરસેવો વળવાથી જ્યારે આપણા શરીરમાંથી ફ્લુઇડ ઓછું થાય છે ત્યારે એકદમ માથું ભારે લાગે છે, માથું દુખાવો થાય છે, ઘણાને ચક્કર આવવાના લક્ષણો પણ જોવા મળે છે, ઘણાને ઉલટી ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે. આ બધા લક્ષણો આપણામાં જોવા મળી શકે છે, તો આ બાબતે આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ. હવે હીટસ્ટ્રોકથી બચવા આપણે શું કરવું જોઈએ, શું શું આપણે કાળજી રાખી શકીએ, તો પહેલાં વહેલાં તો જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીને નીકળીએ. કારણ કે જેવું આપણા શરીરમાં પાણી પૂરતું હશે તો હીટસ્ટ્રોક થવાના ચાન્સીસ ઓછા હશે. બીજું કે જરૂર હોય તો જ આપણે ઘરની બહાર નીકળીએ. એમાં પણ જ્યારે બપોરે જ્યારે વધારે પડતો તડકો હોય ત્યારે બપોરે 2 થી કે સાંજે 4 કે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બહાર ન નીકળીએ, એ જ વધારે સારું રહે. કામ હોય અને બહાર નીકળીએ ત્યારે ખાસ ફ્લુઇડ લઈને નીકળીએ. છતાં પણ જો ઉપરોક્ત લક્ષણો થાય તો આપણે શું લઈ શકીએ, તો એમાં લીંબુ શરબત છે એ આપણે લઈ શકીએ. એની સાથે સાથે તમે વરિયાળી અને સાકર એ બંને મિક્સ કરીને એનું પાણી પણ લઈ શકો છો. ગોળનું પાણી પણ તમે લઈ શકો છો. કોઈ પણ પ્રકારના ફ્રૂટ આપણે જેમાં પાણી હોય, જેમ કે દ્રાક્ષ છે, દાડમ છે, તરબૂચ છે, એવા બધા ફ્રૂટ, મોસંબી છે, એ બધા ફ્રૂટ્સ તમે લઈ શકો છો. આ બધા ફ્રૂટ્સ તમે બહાર નીકળતા પહેલાં પણ લઈ શકો, પણ આવી કોઈ લક્ષણો જણાય ત્યારે પણ તમે લઈ શકો છો. ખાસ તમારે આ દરમિયાન પાણી પીવાનું રાખવું જોઈએ. માથે ટોપી પહેરીને અથવા તો કંઈક માથે બાંધીને આપણે નીકળવું જોઈએ કે જેના કારણે આપણને સીધો તડકો ના લાગે. બને ત્યાં સુધી કપડાં આપણે આખી બાંધીને પહેરવા જોઈએ અને સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ખાસ ઢીલા કપડાં પહેરવા જોઈએ. આ સમયગાળા દરમિયાન આપણે ક્યારેય ફિટ કપડાં કે ટાઇટ કપડાં પહેરવા જોઈએ નહીં. આટલી તકેદારીઓ આપણે રાખી શકીએ અને હીટ સ્ટ્રોકથી સારી રીતે આપણે બચી શકીએ છીએ. થેન્ક યુ.